देशभर में कोरोना वायरस हॉस्पिटल में बेड अने ऑक्सिजन की अछत कारण हाहाकार मची गयो छे। कोरोना वायरस की पहली लहर करता वधु खतरनाक अने घातक बनी गई छे कोरोना की बीजी लहर। देशभर में प्रजा आ वायरस ना लीधे त्राहिमाम त्राहिमाम पोकारी रही छे। महामारी की बीजी लहर में हॉस्पिटल में ऑक्सिजन की भयंकर अछत अनुभवाई रही छे, जेना पगले भारत में संक्रमण चरम सीमा पर छे अने मौतना आंकड़ा में पण सतत वधारो जोवा मळी रह्यो छे। भारत में स्थिति केटली गंभीर थई गई छे तेनो अंदाजो आप फक्त दररोज नोंधाता नवा केस थी लगाड़ी शको छो। पहला ज्यां 24 कलाक में 1,00,000 केस सामे आवी रह्या हता, ते हवे वधीने 3,00,000 पार पहुंची गया छे। हालत एवी थई गई छे કે ઠેર ઠેર હોસ્પિટલમાં દર્દીને લાવ્યા બાદ ગણતરીના કલાકોમાં તેનું મોત થઈ જાય છે। નેશનલ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલની એક રિપોર્ટ મુજબ દેશમાં દરેક મિનિટે એક વ્યક્તિનું મોત થઈ રહ્યું છે, અને ચિંતાની વાત તો એ છે કે છેલ્લા 15 દિવસથી દેશમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે દેશના આ શહેરોમાં ઓક્સિજનની માંગમાં 40% વધારો જોવા મળી રહ્યો છે, જેમાં મુંબઈ, ચેન્નઈ, અમદાવાદ, કોચીન, લખનૌ, ચંડીગઢ, રાયપુર અને ભોપાલ જેવા શહેરો સામેલ છે। આ ઉપરાંત નેશનલ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલના રિપોર્ટમાં કહેવાયું છે કે દેશમાં કોરોના વાયરસ સંક્રમણથી થતા મોતમાં દર 5મો વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ થવાના 12 કલાકમાં જ મોતને ભેટે છે। આ પહેલા હોસ્પિટલમાં 25-30% મોત 48 કલાકમાં થતા હતા। રિપોર્ટ પ્રમાણે મોટાભાગના શહેરોમાં સ્થિતિ એક સમાન જોવા મળી રહી છે, જેમાં હોસ્પિટલ લાવવામાં આવ્યા હોય અને રસ્તામાં મોતને ભેટ્યા હોય તેવા દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે। પહેલા 40% મોત હોસ્પિટલમાં દર્દીને લાવ્યા બાદ 72 કલાકમાં થતી હતી, પણ હવે તો કોરોનાના કારણે આ સમયગાળો પણ ઘટી ગયો છે। દિલ્હીથી ઈશા માલવીનો અહેવાલ, ગુજરાત તક।